પર્સનલ ફાઇનાન્સની વાત કરીએ એટલે સૌ પ્રથમ ધ્યાન જાય સારી આવક પર, અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનિંગ. અને આના માટે તમામ એવી જરૂરી માહિતી સાથે હાજર છું હું પ્રીતિ દલાલ આજના મની મેનેજર શોમાં. અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે જે કોમન મિસ્ટેક્સ થતી હોય છે, ભૂલ થતી હોય છે, એના પર વાત કરીશું અને કઈ રીતે આ ભૂલથી બચવું જોઈએ અને રોકાણ વખતે શું ધ્યાન રાખવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ તેમ પાછલા થોડા વર્ષોથી ભારતમાં નાણાકીય સાક્ષરતા વધી રહી છે. લોકો પોતાના રોકાણ સમજી વિચારીને કરવા લાગ્યા છે. પાછલા વર્ષમાં આપણે જોયું કે મ્યુચ્યુઅલ ફંડમાં થતા રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ આમ છતાં જોવા મળ્યું છે કે અમુક સામાન્ય ભૂલો થતી રહે છે જે ઘણા રોકાણ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વખતે થતી રહી છે. તો આ કઈ ભૂલો છે અને તેનાથી કેવી રીતે બચવું તે જાણીશું આજના મની મેનેજર શોમાં. અને આ બાબતે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે યોસ ફાઇનાન્શિયલીના લેખક અને ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સના સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ સ્વાગત છે આજના શોમાં. અને આપણે જોયું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઓવર ધ યર્સ એટલે કે લાસ્ટ વન એન્ડ હાફ યર્સમાં ખાસો એવો એક ઉછાળો આવ્યો છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. અને લોકો બધા જ પ્રિફર કરે છે કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ, કારણ કે જો સપોઝ તમને નોલેજ બી નથી હોતું તો પણ તમે એમાં કરો છો તો તમારા પૈસા ગ્રો થશે રાધર દેન ડાયરેક્ટ આપણે માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ તો. પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે ભલે જેટલું બી સેફ હોય, ભલે મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ બધું ધ્યાન રાખતા હોય, તો પણ આપણે કોઈ ભૂલ કરી બેસતા હોઈએ છીએ આપણા જે આપણી અપેક્ષા હોય છે એને જાણીને. તો એમાં એક જે કોમન મિસ્ટેક્સ થતી જોવા મળી છે કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં ડિવિડન્ડ પે આઉટને એક રેગ્યુલર સોર્સ ઓફ ઇન્કમ તરીકે માનીને એ લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે. આ કેટલું યોગ્ય છે? આજે આપણે જે લગભગ ભૂલો છે 5 થી 6 મોટી ભૂલો થાય છે, અને તમે સાચી વાત કરી પ્રીતિ કે આ ભૂલો એએમસી કે ફંડ હાઉસ તરફથી નથી, બટ આપણી ભૂલો છે. અને એ પણ આપણી જે એક જ્ઞાન છે એ પૂરેપૂરું નથી હોતું એના માટે થતી હોય છે. તો આપણે જે પહેલી વાત તમે કરી કે જે ડિવિડન્ડ પેઆઉટને કે જે ડિવિડન્ડની જ્યારે ચૂકવણી થતી હોય છે એને ઘણા લોકો એમ સમજી બેઠે છે કે આ જે ડિવિડન્ડ મને મળે છે મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી, ઇક્વિટીમાંથી કે ડેટ ફંડમાંથી, એ મારું એક માત્ર આવકનો સ્ત્રોત બની રહે અને એના પર હું પૂરેપૂરો એક નિર્ભર રાખું. આ બિલકુલ એક ખોટી વાત છે, એવું હોવું ન જોઈએ. અને એના મુખ્ય કારણો એ છે કે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ડિવિડન્ડ પેઆઉટનું જે એક વિકલ્પ છે એને આપણે પસંદ કરીએ છીએ, તો આ ડિવિડન્ડ પેઆઉટ એ ચીજ સમજવી જરૂરી છે કે આપણા ફિક્સ ડિપોઝિટ કે આપણા શેર્સ પરથી આપણને જે વ્યાજ કે જે ડિવિડન્ડ મળતું હોય છે એનાથી અલગ છે. એમાં મુખ્ય કારણ એ છે કે જ્યારે પણ ડિવિડન્ડ પેઆઉટ મ્યુચ્યુઅલ ફંડ આપણને આપતું હોય છે અને જે વ્યક્તિઓએ ડિવિડન્ડ પેઆઉટની જે ઓપ્શન સિલેક્ટ કર્યું હોય છે, તો એમાં એ લોકો મ્યુચ્યુઅલ ફંડવાળા ડિવિડન્ડ પેઆઉટ ત્યારે આપે છે જ્યારે એમની પાસે એક વિતરણ કરવા માટે એક મોટો નફો હોય, એનું એક ભંડોળ હોય, એમાંથી એ લોકો તમને એક ડિવિડન્ડ પેઆઉટ એ લોકો આપતા હોય છે. હવે જ્યારે પણ તમે જુઓ કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ડિવિડન્ડ પેઆઉટની સ્કીમ સિલેક્ટ કરી છે, તો જ્યારે પણ તમને ડિવિડન્ડ પેઆઉટ ચૂકવવામાં આવે છે તો બીજા દિવસે એમાં જે એનએવી છે એમાં જેટલા ટકાનું ડિવિડન્ડ પેઆઉટ થયું છે એટલો જ એક માપસર સામે એનએવીમાં એક ઘટાડો થતો હોય છે. આ ફક્ત ડિવિડન્ડ પેઆઉટમાં થતો હોય છે, ગ્રોથમાં નહીં. તો આમાં તમે જુઓ કે એકચ્યુઅલી તમે એનું મૂળભૂત સમજો કે જ્યારે એનએવીમાં ઘટાડો થાય છે ત્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટમાં એટલી અમાઉન્ટ ઓછી થઈ જતી હોય છે અને તમને એ અમાઉન્ટ ડિવિડન્ડના રૂપે તમારા અકાઉન્ટમાં ક્રેડિટ થઈ જતી હોય છે. એનો મતલબ એમ થાય છે કે ભલે પૈસા એ લોકોના સરપ્લસમાંથી આવતા હોય છે બટ એની અસર તમારા પોર્ટફોલિયો પર પડતી હોય છે. તો આ જે એક રિટર્ન ઓફ કેપિટલ થાય છે, ના કે રિટર્ન ઓન કેપિટલ જે તમારા એફડીમાં કે તમારા શેર્સમાં થાય છે, જ્યાં મૂળભૂત તમારી જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે એને કાંઈ ફરક નથી પડતો. તો આ ચીજ સમજવી જરૂરી છે. બીજી વસ્તુ કે જ્યારે પણ માર્કેટ સારી ચાલતી હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રિઝર્વ્સમાં એમના નફામાં ઘણી એવી ઉમેરો થાય છે અને એના પરથી જ એ લોકો ડિવિડન્ડ્સ આપતા હોય છે. પણ આપણે જોયું છે કે લાંબા સમયગાળામાં કે ક્યારેક પણ માર્કેટમાં જ્યારે ઘટાડો આવે છે, એક બેરિશ ફેઝ આવી જાય છે, ત્યારે એ જ બેરિશ ફેઝ એ જે ભંડોળ છે એને ઓછું કરી નાખતું હોય છે. હવે તમે માની લો કે આ એક બેરિશ ફેઝ જો લાંબા સમયગાળા માટે ચાલ્યો અને જો આ એક જે કોર્પસ છે એ ઘટતો ગયો, તો એની સીધી અસર જે ડિવિડન્ડ પેઆઉટ્સ જે વ્યક્તિઓ લેતા હોય છે એના પર આવતી હોય છે. અને એમાં ના તો પછી જે રકમ જે એ લોકો
ડિવિડન્ડ તરીકે ચૂકવતા હોય છે એ નક્કી હોય છે, એમાં વચમાંથી તમારા જે મંથલી પેઆઉટ્સ હોય છે એ પણ એ લોકો ક્યારેક સ્કીપ કરી નાખે છે, તો આ ક્યારે પણ પછી એક સરળ ચીજ નથી રહેતી. હવે આ ચીજમાં ગયા વર્ષ સુધી તમે જોવા જાઓ તો ડિવિડન્ડ પેઆઉટ ટેક્સ ફ્રી હતું, અને આ વર્ષ એટલે કે આ ફાઇનાન્શિયલ યર એટલે 1 એપ્રિલ 2018 ગવર્મેન્ટે આમાં પણ ડિવિડન્ડ પેઆઉટમાં 10% ટેક્સ લગાડી દીધો છે. એટલે પહેલાં જે તમને માનો કે 100 રૂપિયા ડિવિડન્ડ પેઆઉટ મળતો હતો, હવે તમને એમાં 90 રૂપિયા મળશે. એટલે આ પણ એક બીજી ચીજ છે કે જ્યાં તમને ડિવિડન્ડ પેઆઉટ હવે એટલું તમને ઓછું મળવાનું છે. અને આમાં જો કોઈ વ્યક્તિને એક કન્ટિન્યુઅસ ઇન્કમ જોતી હોય, રેગ્યુલર ઇન્કમ જોતી હોય, તો આનો બીજો એક વિકલ્પ એ છે કે તમે ડિવિડન્ડ પેઆઉટની જગ્યાએ તમે SWP એટલે કે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાનનું તમે એક ઓપ્શન છે એ તમે લઈ શકો છો. એમાં તમારી ઇન્વેસ્ટમેન્ટ્સમાં જો 1 વર્ષ થઈ ગયો હોય અને ઇન્વેસ્ટમેન્ટ તમારી ગ્રોથ મોડમાં હોય, આમાં ડિવિડન્ડ પેઆઉટ નહીં લેવાનું, અને એમાંથી તમે એક સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાનનું એક સૂચન આપી શકો છો, અને નિર્ધારિત તારીખે એક નિર્ધારિત રકમ તમે એમાં વિડ્રો કરી શકો છો. એ અમાઉન્ટ તમારા બેંક અકાઉન્ટમાં ફિક્સ્ડ રીતે તમને મળે છે તમારા જ ઇન્વેસ્ટમેન્ટમાંથી. આમાં શું થાય છે કે તમને એક ચોક્કસ એક ખાતરી થઈ જાય છે કે મારા અકાઉન્ટમાં આટલા જ આવવાના છે. પણ આમાં SWPમાં પણ ઘણી એક ડિટેલિંગ કરવાની જરૂર હોય છે, સમજવાની જરૂર છે કે તમે પૂરી રકમ નહીં કઢાવી લો, કેમ કે ઇક્વિટી માર્કેટ્સમાં જ પૈસો છે. તો એમાં પણ તમે જેટલી રકમ હોય એના ફક્ત તમે માનો કે 50% એક SWPના માધ્યમથી કઢાવતા રહો, તો આ એક આવકનો સારો સ્ત્રોત રહી શકે, ના કે ડિવિડન્ડ પેઆઉટ. પણ બંને ડિવિડન્ડ પેઆઉટ તમે લો કે SWP લો, બેમાં થોડા તો ગેરફાયદા છે જ. જો તમે શું કહેવાય, તમને રેગ્યુલર ઇન્કમની તમને જો જરૂરિયાત હોય તો આ બે પણ SWP પણ એટલું બધું ફાયદાકારક નથી રહેતું. નહીં, SWPમાં મેં જેમ હમણાં સમજાવ્યું કે SWPમાં પ્રોબ્લેમ ક્યારે થઈ શકે કે માનો કે તમે એક તમારા કોર્પસમાં 1 લાખ રૂપિયા હોય અને તમે એ 1 લાખ રૂપિયા તમને માનો કે તમને 12 મહિનામાં 8,500 કે 8,000 રૂપિયા તમે કઢાવી લો. હવે એ પૈસા તો તમારા ઇન્સ્ટ્રક્શન પ્રમાણે તમારા અકાઉન્ટમાં આવી જ જવાના છે. હવે એના પછી જો માર્કેટમાં ઘટાડો થયો તો તમારા 1 લાખ રૂપિયા તમારી પાસે આવી જશે, એમાં કંઈ વધારો નહીં થાય. એટલે અમે એ કહીએ કે તમે SWP જ્યારે પણ આપો તો તમારી જે એક્ચ્યુઅલ રકમ હોય એને 1 વર્ષ થઈ ગયા હોય તો એમાં પણ તમને ટેક્સ ન લાગે જો તમે 1 વર્ષ પછી કઢાવો. હવે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં પણ 10% છે, તો તમે એટલી જ અમાઉન્ટ કઢાવો જે 1 લાખ રૂપિયાથી ઓછી હોય, તો તમે એમાં માનો કે 60,000 રૂપિયા જ કઢાવો તો હજી પણ તમારા મેઇન અકાઉન્ટમાં 40,000 રૂપિયા બચ્યા રહે, કે તો એ અમાઉન્ટ હજી થોડી વધવાની અપેક્ષા છે, અને જો માર્કેટ ચાલી તો એમાં કેપિટલ ગ્રોથ પણ થઈ શકે. જી બરાબર છે. તો ડિવિડન્ડ પેઆઉટ નહીં લેવું જોઈએ, કારણ કે એમાં તમને માર પડી શકે છે. અને જેમ કલ્પેશભાઈએ કહ્યું કે રિટર્ન ઓફ કેપિટલ હોય છે, નોટ રિટર્ન ઓન કેપિટલ હોય છે. એટલે ડિવિડન્ડ પેઆઉટથી તમારા જે રેગ્યુલર ખર્ચા માટે તમારે ડિવિડન્ડ પેઆઉટ ઓપ્શન નહીં લેવું જોઈએ. સાથે જ જે બીજી મિસ્ટેક જે કોમન થતી હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે, ત્યારે જે SIP આપણે કહીએ છીએ કે SIP કરો, અને ઘણા બધા લોકો SIP કરતા હોય છે, પણ લોકોને એમ લાગે છે કે આપણે શોર્ટ ટર્મ માટે પણ SIP કરશું તો આપણને એટલો જ ફાયદો થશે, તો આ કેટલું રોંગ છે? SIPનું જો આપણે ડિસ્કશન કરીએ અને એમાં એમ કહીએ કે આપણે મ્યુચ્યુઅલ ફંડના સાચા હીરોઝ તો SIP જ છે. કેમ કે આજે જે નાનામાં નાના રોકાણકાર પણ જેણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કર્યા છે SIPના માધ્યમથી જ કર્યા છે, અને SIPને પણ એ લોકો એમ જ સમજે છે કે SIP એક અલગ પ્રોડક્ટ છે. પણ SIP ફક્ત એક માધ્યમ છે, તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો એ સમજવું અત્યંત જરૂરી છે. હવે તમે જ્યારે SIPના માધ્યમથી રોકાણ કરો છો તો સૌથી પહેલી વાત કે તમે એક લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ કરો છો, નહીં તો પછી SIP કરવાનો કંઈ મતલબ નથી રહેતો. કેમ કે SIP તમે જોવા જાઓ તો SIP તમને હરેક માર્કેટ સાયકલમાં એક તમારું રોકાણ થતું હોય છે, એક નિર્ધારિત રકમ સાથે એક નિર્ધારિત તારીખ ઉપર. હવે આમાં આપણે ઓલવેઝ જોયું છે કે જ્યારે પણ આપણા ઇક્વિટી માર્કેટના જે રિટર્ન્સ હોય છે એ ના તો સતત ઓલવેઝ અપસ્વિંગ પર હોય છે, ના તો સતત ક્યારે ડાઉનસ્વિંગ પર હોય છે. એટલે આ એક ક્યારેક પણ એક આપણે કહીએ કે એક સીધી લાઇનમાં નથી ચાલતા, અને આ જે એક ઉપર નીચે થતા હોય છે એ જ વોલેટિલિટીને, એ જ આપણે કહીએ કે ઉતાર ચઢાવને પકડીને જ SIPમાં જે રોકાણ થતું હોય છે એનો સાચો ફાયદો બહાર નીકળતો હોય છે. તો આમાં જો તમે એક બહુ જ ટૂંકા સમયગાળા માટે SIPમાં રોકાણ કરશો
અને તમારા જો નસીબ સારા નહીં હોય ને જો તો એ ટૂંક સમયગાળામાં માર્કેટ્સ જો ખરાબ એનું પ્રદર્શન હશે તો તમે સ્વાભાવિક રીતે નિરાશ થઈને માર્કેટથી બહાર નીકળવાનો છો અને તમે મ્યુચ્યુઅલ ફંડ પ્રત્યે પણ તમારો જે ભરોસો છે એ હલી જવાનો છે. તો આમાં ઓલવેઝ તમે જ્યારે પણ એસઆઈપીનું નક્કી કરો તો તમારું કેશ ફ્લો જોઈ લો કે તમે કેટલી રકમ કાંઈ પણ થઈ જાય એને સાઈડ પર મૂકી શકશો અને એ પણ તમારા એક લાંબા સમયગાળાના લક્ષ્યને જોઈને. જો આ બે ચીજો તમે નક્કી કરીને એસઆઈપી શરૂ કરશો તો ખાતરીપૂર્વક હું કહું છું કે તમને કોઈ પણ માર્કેટનો એવો તબક્કો આવશે કે ભલે બુલિશ ફેઝ હોય કે બેરિશ ફેઝ હોય કાંઈ પણ ઇલેક્શન આવવાના હોય તો તમને એમાંથી કાંઈ ઇમોશનલ કાંઈ એમાં ધક્કો નહીં લાગે અને તમે તમારા જે ધ્યેય છે એને પહોંચશો. જે પણ એવું કરતા લોકો નથી જોવા મળ્યા, કારણ કે એવું જોવા મળ્યું છે કે જેવી રીતે માર્કેટ ફોલ થાય છે તો લોકો ગભરાઈ જાય છે અને એસઆઈપી બંધ કરી દે છે અને એમાં તો આઈ થિંક વધારે માર પડતો હોય છે. એ આપણી મોટી ત્રીજી મિસ્ટેક છે કે જ્યારે પણ માર્કેટ્સ પડવા લાગે છે ત્યારે એ લોકો એસઆઈપીનો સાથ છોડી દે છે અને એ લોકો એમ સમજે છે કે હવે મારી જે રોકાણ છે એ વધવાની નથી. પણ હકીકત એ છે કે એ જ સમય સાચો છે જ્યારે એસઆઈપી પોતાનો જે આપણે કહીએ કે એક પોઝિટિવ રોલ દેખાડી શકે. કેમ કે એક તબક્કો એવો છે કે જ્યારે તમે એસઆઈપી તમારી ચાલુ હોય ને જો માર્કેટ ઘટતી હોય અને તમે ઓલરેડી એ તારીખ ઉપર તમે એક રકમ જે નિર્ધારિત કરી હોય એ યુનિટ્સ લેતી હોય તો બિકોઝ ધ એનએવી જે છે તમારી એ લો છે એ દિવસે તમે વધારે યુનિટ્સ લેવાના છો અને એ જો પિરિયડ તમારો 6 મહિના કે 9 મહિનાનો એક નેગેટિવ પિરિયડ ચાલ્યો અને પછી એના પરથી જો માર્કેટ પાછી ઉપર આવવા લાગી તો આ જે એક ફોલિંગ એનએવીનું જે તમને એક ફાયદો મળી જાય, તમને વધારે યુનિટ્સ મળે, આ તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ એક આપણે કહીએ એક બૂસ્ટ મળી જતો હોય છે. અને આમ જો તમે સમજતા હો કે તમે તમારે એસઆઈપીને ચાલુ બંધ કરી શકીને તમે માર્કેટને ટાઈમિંગ કરો છો તો આ એક ખોટી ભ્રમણા છે અને તમને ફક્ત મન તમારું એમ ખુશ રહે કે મને કંટ્રોલ છે મારા એસઆઈપી પર, આ એક તદ્દન ખોટી વાત છે. એસઆઈપી તમે ત્યારે જ બંધ કરવી જોઈએ કે જો તમારો કોઈ એક લક્ષ્ય કે ફાઇનાન્શિયલ ગોલ નજીક આવવાનો હોય કે માનો કે એક 6 મહિનામાં કે 12 મહિનામાં તમારું કોઈ લાંબા સમયગાળાનો ગોલ નજીક આવવાનો હોય ત્યારે તમે એસઆઈપી બંધ કરી શકો છો અને પછી એ પૈસા તમે એ ગોલ તરફ ડાયવર્ટ કરી શકો છો. એસઆઈપીમાં પણ હર 6 મહિને હું ધારું છું એક સમીક્ષા કરવી જરૂરી છે અને ઓલવેઝ હું કહેતો આવ્યો છું કે એસઆઈપીમાં રોકાણકારો એ સમજવું જોઈએ કે જે સાચો અવસર એસઆઈપીમાંથી ફાયદો લેવાનો છે એ વોલેટિલિટીમાંથી જ મળવાનો છે. જે બરાબર છે, તો એસઆઈપી કરતા હોય તો પણ એમાં સમીક્ષા કરવાની જરૂર છે અને જો માર્કેટ ફોલ થાય તો એનો મતલબ એમ નથી કે આપણે પૈસા ડૂબી જવાના છે. કોઈ બી મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરતા હોઈએ, જ્યારે ડિરેક્ટલી કરતા હોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરતા હોય ત્યારે લોંગ ટર્મ માટે આપણે રોકાણ કરવું જોઈએ, તો જ તમારું કેપિટલ એપ્રિસિએશન થશે. અને આવો નાના નાના માર્કેટ ફોલ્સ તો રોજ આવતા હોય છે ને, રોજ ઉપર માર્કેટ જતું હોય છે, એટલે એનાથી આપણે ગભરાઈ ના જવાય, લોંગ ટાઈમ ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. સાથે ઘણા લોકો જે બરાબર સ્ટડી નથી કરતા હોતા અને ખાલી પાસ પરફોર્મન્સ મ્યુચ્યુઅલ ફંડનું જોઈને અગ્રેસિવ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેતા હોય છે કે અચ્છા પાસમાં પરફોર્મન્સ કર્યું છે એટલે આગળ પણ એવું જ થશે, પણ કોઈ વખત એવું થતું નથી અને એડવર્સ ઇફેક્ટ પણ જોવા મળે છે. પાસ્ટ પરફોર્મન્સ તો જોઈને આવાવાળા વ્યક્તિઓ છે, બટ એનાથી વધારે વ્યક્તિઓ જે નવા રોકાણકાર છે એ હમણાંનું પરફોર્મન્સ જોઈને રોકાણ કરે છે. અને એમાં પણ તમે જોવા જાઓ કે જો એક બુલિશ ફેઝ હોય, જે આપણે લગભગ 31 જાન્યુઆરી 2018 સુધી જોયું કે સેન્સેક્સની લેવલ લગભગ 36,000ની પહોંચી ગયેલી, હવે એ ટાઈમના બધા તમે એનએવી ચેક કરો અને એમાં ખાસ કરીને જો તમે મિડ અને સ્મોલ કેપ ફંડ્સની એનએવી જુઓ તો એ તો એકદમ અભૂતપૂર્વ લાગવાની જ છે. હવે એ પરફોર્મન્સને જોઈને જો નવો રોકાણકાર પોતાનું એક આપણે કહીએ કે એસઆઈપીના માધ્યમથી કે એક લમસમના માધ્યમથી પોતાનું રોકાણ શરૂ કરવા માંગતો હોય અને જો એ મ્યુચ્યુઅલ ફંડ્સ એણે એવા સિલેક્ટ કર્યા હોય જે અગ્રેસિવ છે અને એણે જે તબક્કો હમણાં જોઈ રહ્યો છે કે ત્યારથી માર્કેટ 10% ઓલમોસ્ટ ત્યાંથી ઘટાડો થયો છે અને ખાસ કરીને મિડકેપ અને સ્મોલ કેપમાં તો વધારે થયો છે, તો સ્વાભાવિક રીતે એ વ્યક્તિ હતાશ થઈ જશે. તો અમે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે જો તમે એક નવા રોકાણકાર છો, એક ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર છો, તો ઓલવેઝ જે આપણે કહીએ કે તમે માર્કેટમાં આવો ત્યારે એક એવા ફંડ સાથે આવો કે તમે એમાં એક બ્રીધિંગ સ્પેસ મળે અને એ તમને મળશે એક બેલેન્સ ફંડમાં કે એક લાર્જ કેપ ફંડમાં, તો તમે ધીરે ધીરે આપણે તમારા પગ જે છે એમાં ભીના કરો, તમે જુઓ કે આમાં કેટલી વોલેટિલિટી છે, એ પછી તમે આ મિડ કેપ અને અગ્રેસિવ જે ફંડ છે એમાં તમે એક રોકાણ કરી શકો છો.
અને આના માટે જો મિડકેપ અને સ્મોલ કેપમાં પણ તમે રોકાણ કરો તો ફરી ફરીને એક જ વાત આવે છે કે તમારું લક્ષ્ય એક બહુ જ એક લાંબા સમયગાળાનું હોવું જોઈએ, તમારી જોખમ લેવાની ક્ષમતા વધારે હોવી જોઈએ. અને જો આ બે ચીજો તમારામાં પહેલાંથી તમે સમજાઈ ગઈ તો તમને કોઈ એમાં હતાશા નહીં થાય, કોઈ નારાજગી નહીં થાય અને તમે તમારું રોકાણ આગળ ચાલુ રાખશો. પણ કલ્પેશભાઈ, જ્યારે ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોય છે ત્યારે ઓફકોર્સ હવે આપણે બી કરતા હોઈએ તો થોડું પર્ફોર્મન્સ આપણે જોઈએ કે ભાઈ આ ફંડ્સ પાછલા 6 મહિનાથી કે પાછલા 2 વર્ષથી કેટલું કઈ રીતે પરફોર્મ કરી રહ્યું છે અને આપણે આમાં પરફોર્મ કરવું જોઈએ, એવું જ જનરલી લોકો જોઈને ઇન્વેસ્ટ કરતા હોય છે. આ જોવું આવી રીતે કેટલું યોગ્ય છે અને જો કરતા હોઈએ તો કેવા ટાઈપના ફંડ્સમાં શરૂઆત કરવી જોઈએ? નહીં તો આ જોવું જરૂરી છે કે પાસ્ટ પર્ફોર્મન્સ પણ એક માપદંડ તો છે જ, બટ એ બધા આપણે માપદંડ નથી, કેમ કે એમાં બીજી બધી જે આપણી વસ્તુઓ છે એ બહુ જ તીવ્રતાથી જોવી જરૂરી છે. એના માટે તમને પ્રોફેશનલ એડવાઇસ જોઈએ, કેમ કે આ ફંડ હરેક માર્કેટ કન્ડિશનમાં કેવી રીતે પરફોર્મ કર્યું છે એ પણ જોવું જરૂરી છે. ફક્ત તમે પાસ્ટ પર્ફોર્મન્સ સારા તબક્કામાં જુઓ અને તમે નિર્ણય કરી લો એ ખોટું છે, કે આ ફંડે કેટલી માર્કેટ સાયકલ્સ જોઈ છે, એ ફંડે જ્યારે માર્કેટ ખરાબ હતી ત્યારે કેવો પર્ફોર્મન્સ આપ્યો છે, સારા ફેઝમાં કેટલું આઉટ પરફોર્મ કર્યું છે, તમારી જે જોખમ લેવાની અને રોકાણ કરવાની ક્ષમતા છે એને કેવી રીતે બેલેન્સ કરી છે, પ્લસ એ ફંડ કોણ ચલાવે છે, કયો ફંડ મેનેજર છે, કેમ કે હરેક ફંડ મેનેજર જે છે એ આખા ફંડનો કેપ્ટન છે અને એણે કેવા કોલ લીધા છે, શું એણે બેન્ચમાર્ક પકડીને રોકાણ કર્યું છે. એટલે આ 3-4 પોઈન્ટ્સ બહુ જરૂરી છે. માનો કે તમે એક લાર્જ કેપ ફંડમાં રોકાણ કર્યું અને એમાં જો તમે એનું ફેક્શીટ ચેક કરો અને એમાં તમે જુઓ કે લગભગ 40-50% તેમાં મિડ કેપ છે અને એના લીધે મારા ફંડનું પરફોર્મન્સ ચાલુ છે તો એ બેન્ચમાર્કથી હટીને એ ફંડ કામ કરી રહ્યું છે અને હમણાં તો બધું સારું લાગશે પણ જ્યારે એક ફોલ આવશે ત્યારે મિડકેપ વધારે તૂટવાના છે. અને આ એ જ લાર્જ કેપ જે તમે લાર્જ કેપ સમજીને રોકાણ કર્યું છે એનું જે એક ડાઉનસાઇડ હશે એ નોર્મલ લાર્જ કેપ કે બેલેન્સ ફંડ્સથી ખરાબ હશે. એટલે લાર્જ કેપ અને બેલેન્સ ફંડ્સથી તમે ધીરે ધીરે શરૂઆત કરી શકો છો. જી, તો ફંડની ફિલોસોફી અન્ડરસ્ટેન્ડ કરવાની પહેલાં જરૂર છે, તમે ઇન્વેસ્ટ કરો એ પહેલાં, જેથી તમને ખબર પડી શકે કે ફંડ હાઉસ કઈ રીતે એમનું રોકાણ કરે છે. પણ આપણે ઘણી બધી બીજી મિસ્ટેક્સ પણ ડિસ્કસ કરીશું કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતી વખતે કઈ મિસ્ટેક્સ અવોઇડ કરવી જોઈએ. પણ હમણાં લઈશું એક બ્રેક અને બ્રેક બાદ આ ચર્ચા ચાલુ રાખીશું. બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે યોર્સ ફાઇનાન્શિયલીના લેખક અને ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સના સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. અને આપણે આજે ડિસ્કસ કરી રહ્યા છીએ જે કોમન મિસ્ટેક્સ થઈ જતી હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે. અને જે આગલો એક બીજી જે મિસ્ટેક કોમનલી થઈ જતી હોય છે કે ડેટ ફંડમાં બેટર રિટર્ન્સ અર્ન કરવા માટે લોકો બિગર એક્સપોઝર ઇન્કમ ફંડ્સ અને ડાયનામિક ફંડ્સમાં લઈ લેતા હોય છે. આ કેટલું યોગ્ય નથી? બિલકુલ યોગ્ય નથી. અને એનું મુખ્ય કારણ એ છે કે ડેટ ફંડ સમજવું એક ઇક્વિટી ફંડ કરતાં વધારે ડિફિકલ્ટ છે અને એમાં ઘણી બધી ડિટેલિંગ હોય છે. અને વધારે ડિફિકલ્ટ એટલા માટે કહું છું કે ડેટ ફંડમાં જ્યારે પણ એક રોકાણકાર જે સમજતો હોય કે હું આમાં રોકાણ કરીશ તો આમાં મારા પૈસા ઇક્વિટી જેટલા જોખમમાં નથી અને પ્લસ મને બિલકુલ એક સિક્યોરિટી મળશે આમાં, અને જ્યારે એક હાયર રિટર્ન્સ એ ડેટ ફંડમાં જ્યારે એની એક ચેઝ કરે છે અને એમાં જો હતાશા એને મળે છે તો એ આઈ થિંક રોકાણકાર માટે એક બહુ સારો અનુભવ નથી કહેવાતો. કેમ કે ઇક્વિટીમાં તો જ્યારે રોકાણ કરીએ છીએ ત્યારે આપણને હવે ખબર જ છે કે એમાં થોડીક એક વોલેટિલિટી આવવાની છે અને પ્લસ એમાં જોખમ પણ છે. બટ ડેટ ફંડ્સમાં ઓલવેઝ જે સલાહકાર હોય છે એ પણ કહેતા હોય છે, પ્લસ જે રોકાણકાર છે એ પણ સમજીને જાય છે કે અહીંયા મારું રોકાણ આમ તો સચવાયેલું છે અને ઇક્વિટીથી વધારે મને આમાં શ્યોરલી આમાં રિસ્ક નથી. હવે ડેટ ફંડ્સમાં મુખ્ય એક હું બધા જે આપણા વ્યૂઅર્સ છે એને કહેવા માંગીશ કે જ્યારે આપણે ડેટ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરીએ તો આપણો હેતુ એ જ હોવો જોઈએ કે મારે વધારે રિસ્ક નથી લેવી. જો મને 3 વર્ષના એક સમયગાળા બાદ FTથી સારા ટેક્સ એફિશિયન્ટ રિટર્ન અને ટૂંકા સમયગાળામાં મને સેવિંગ્સ એકાઉન્ટથી બેટર ટેક્સ એફિશિયન્ટ રિટર્ન મળી ગયા તો એમાં મને સંતોષ થવો જોઈએ. તો એ તમે માનીને ચાલો કે તમારી જે એમાં વળતર મળવાની જે રેન્જ છે એ 5-9% છે, તો આઈ થિંક તમે એક તમારા એક્સપેક્ટેશન્સ છે, તમારી અપેક્ષા છે એ તમે સાચવીને ચાલો તો તમે એમાં નિરાશ નહીં થાઓ.
હવે આમાં પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે એમાં તમે ડેટ ફંડ્સમાં વધારે રિટર્ન્સ કમાવવાની કોશિશ કરો છો, અને એ મુખ્ય રૂપે પોસિબલ છે જો તમે ડાયનેમિક બોન્ડ ફંડ કેટેગરી કે ગિલ્ડ ફંડ્સ આપણે કહીએ છીએ એમાં તમે એક્સપોઝર લઈ લો, તો એમાં તમારો સમયગાળો બહુ જ લાંબો હોવો જોઈએ અને ટૂંકા સમયગાળામાં એમાં પણ વોલેટિલિટી ભરપૂર હોઈ શકે છે. તો એમાં ક્રેડિટ રિસ્ક પણ હોય છે અને ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક પણ હોય છે. હવે ક્રેડિટ રિસ્ક તમે જો ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ જેવા ફંડ હોય, જ્યાં જે મ્યુચ્યુઅલ ફંડ છે એવા કંપનીઓમાં રોકાણ કરે, એવા કંપનીના બોન્ડ્સ લે જેનું રેન્કિંગ સારું ન હોય, અને જો માર્કેટમાં એની રેન્કિંગ કે રેટિંગમાં ફેરબદલ થયો કે જો એણે પોતાની જે ડિવિડન્ડ્સ કે ઇન્ટરેસ્ટ સમયસર ન આપ્યા તો એ રેટિંગ્સમાં ફરક પડે, તો ત્યાં એને ક્રેડિટ રિસ્ક કહેવાય. અને એમાં પણ ડેટ ફંડ્સની એનએવી પર અસર પડી શકે છે, ભલે ટેમ્પરરી બટ અસર આવે છે. અને જે બીજો એક મોટો કોલ જે હોય છે એ છે ડાયનેમિક બોન્ડ ફંડ્સમાં. હવે ડાયનેમિક બોન્ડ ફંડ્સમાં આપણે જોઈએ છે કે જે પણ જાણકાર રોકાણકારો છે એ લોકો એ સમજે છે કે ડાયનેમિક ફંડમાં જે મેનેજર્સ છે એ લોકો પાસે એક લાયસન્સ હોય છે, એક મેન્ડેટ હોય છે કે એ લોકો લાંબા સમયગાળાના પણ બોન્ડ્સ અને ટૂંકા સમયગાળાના પણ બોન્ડ્સમાં એ લોકો ઇન્ટરેસ્ટ રેટ પ્રમાણે ફ્લક્ચ્યુએશન અને ચેન્જીસ કરી શકતા હોય છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે ફંડ મેનેજર્સ એક લાંબા સમયગાળાના જે ડ્યુરેશનના કોલ્સ એમના ખોટા પડી જાય છે અને એ લોકો સમયસર સ્વિચ નથી કરી શકતા ટૂંકા સમયગાળાના કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, ત્યારે એમાં ભારે ઘસારો આવે છે. અને ઇનફેક્ટ આપણે છેલ્લા એક બે વર્ષમાં ડાયનેમિક બોન્ડ ફંડે આ એક મોટો એક માર ખાધો છે. અને તમે જોવા જાઓ તો ડાયનેમિક બોન્ડ ફંડ્સના છેલ્લા એક વર્ષના રિટર્ન્સ લગભગ 2-3% જ રહ્યા છે. એટલે એમાં પણ તમે નારાજ થઈ શકો છો, પણ તમારી જો એક્સપેક્ટેશન ડેટ ફંડ્સમાં તમારી હોય કે ભાઈ મારે આટલા જ પૈસા જોઈએ છે, બાકી મારે રિસ્ક લેવી છે તો એના માટે ઇક્વિટી છે મારી પાસે, તો તમે એ સમજીને ચાલો તો તમે અલ્ટ્રા શોર્ટ ટર્મ કે મીડિયમ ટર્મ સુધી કે શોર્ટ ટર્મ ફંડ્સમાં રોકાણ કરો તો તમારી જે રિસ્ક છે એ ઓછી થઈ જતી હોય છે. તો તમે એમ કહેવા માંગો છો કે જ્યારે આપણે ડેટ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા, અને જો તમારે રિસ્ક લેવું હોય તો એ રિસ્ક તમારે આવા ફંડ્સમાં નાખીને નહીં કરવું, પણ ઇક્વિટી માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જવું જોઈએ? આ અમારા વ્યૂ છે. ઓકે, બટ ડાયનેમિક બોન્ડ ફંડ્સમાં કે જે રોકાણકારો આપણે ફિક્સ્ડ ઇન્કમ માર્કેટમાં રિસ્ક લેવા માંગતા હોય એમને રિસ્કની પૂરેપૂરી જાણકારી હોય, એ લોકો સમજતા હોય કે ડાયનેમિક બોન્ડનું કેવું એક ફીચર છે, એમાં શું થઈ શકે, 5-10 વર્ષનું એમનો સમયગાળો છે ફક્ત ડેટ માર્કેટમાં, તો એ લોકો એમાં રોકાણ કરી શકે છે બટ પૂરેપૂરી રિસ્ક સમજીને. અને આ એક રિટેલ ઇન્વેસ્ટર માટે સમજવું ડિફિકલ્ટ છે, તો એના માટે જ મેં સલાહ આપી કે તમે એમાં અલ્ટ્રા શોર્ટ ટર્મ કે મીડિયમ ટર્મના જે ફંડ્સ હોય છે એમાં રોકાણ કરી શકો છો. તો વધારે રિટર્ન માટે તમારે જવું હોય તો તમારે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવું મ્યુચ્યુઅલ ફંડ દ્વારા, અને જેટલું બાકીનું જે ભલે જે ફિક્સ રિટર્ન માટે તમને જે જોઈતું હોય એ ડેટ ફંડમાં તમારે કરવું જોઈએ, એવી સલાહ આપણે આપી શકીએ લોકોને? જરૂર, અને એમાં પણ તમારો જે સમયગાળો છે 3-4 વર્ષ રાખીને ચાલો તો તમને બેંક FDથી અને તમારા સેવિંગ્સ એકાઉન્ટથી જે તમારું રિટર્ન છે એ સ્વાભાવિક રીતે તમને વધારે મળશે એમાં તો. જી, સાથે જ જે બીજી કોમન મિસ્ટેક થઈ જતી હોય છે કે સપોઝ આપણને જાણકારી બી નથી હોતી તો પણ આપણે બધું આપણી જાતે કરીએ છીએ, અને જો ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર આપણે હોઈએ છીએ મ્યુચ્યુઅલ ફંડ માટે અને જાણકારી વગર આપણે જો કરી દેતા હોય છે તો એમાં પણ મિસ્ટેક થઈ જતી હોય છે? એવું નથી કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં આપણે મિસ્ટેક નથી કરતા, અને જે ઇન્વેસ્ટમેન્ટ જ જો આપણું રોંગ થઈ જાય તો પછી વધારે ફટકો પડી શકે છે આપણને? જરૂર, અને આ એ કેટેગરી આઈ થિંક બધી ચીજોમાં હોય છે, ફક્ત મ્યુચ્યુઅલ ફંડની જીવનના અલગ અલગ પહેલુઓમાં પણ હોય છે, અને એ બધા પોતાને MBA જ સમજે છે, મને બધું આવડે, કે એ લોકો એ ચીજ કરવા જાય છે જેમાં એ લોકોની જાણકારી નથી હોતી અને આપણે કહીએ કે યોગ્ય જ્ઞાન નથી હોતું, પ્લસ એમની પાસે રિસર્ચ કરવાનો સમય નથી હોતો, અને મુખ્ય રૂપે એ લોકો પોતાના મિત્રો કે આપણા બીજા કોઈ ન્યૂઝપેપર્સ વાંચીને ફક્ત પોતે ડાયરેક્ટલી એમાં ઇન્વેસ્ટમેન્ટના સ્ટેપ્સ લેતા હોય છે, એમાં એમને ધક્કો પણ લાગતો હોય છે, અને ત્રીજી વસ્તુ એ કે પોતાના એ લોકો લક્ષ્ય નિર્ધારિત કરીને નથી ચાલતા. જો આ બધી ચીજો તમારી પાસે નહીં હોય, અને આજની તારીખમાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ હવે વધારે ને વધારે આપણે જોઈએ છે કે એમાં ફીચર્સ આવતા જાય છે, તો એના માટે એક જ સલાહ છે કે ભલે તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરો, પ્લસ તમે જે પણ તમારા ગોલ્સ છે એને તમે પહેલાં ડિસાઇડ કરી લો. હવે આ બધી ચીજો જો તમે પોતે ન કરી શકતા હો તો એક સિમ્પલ એક ફાઇનાન્શિયલ એડવાઇસ તમે લઈ લો પ્રોફેશનલ રીતે,
અને તમને એક જો આપણે કહીએ કે હેન્ડ હોલ્ડિંગની જરૂર હોય તો એ લેવામાં તમે કોઈ સંકોચ નહીં રાખતા, કેમ કે આગળ જઈને તમે જ્યારે પોતે એક સક્ષમ થઈ જશો તમે ત્યારે એ નિર્ણય પોતે લઈ શકશો. બટ તમને જો કોઈ પણ ચીજનું એક હેલ્પ જોઈતી હોય કે જ્ઞાન જોઈતું હોય તો એ હેલ્પ તમે જરૂર લેજો. જી બરાબર છે. તો આપણે MBA થવાની જરૂર નથી, કારણ કે આપણા પૈસાનો સવાલ છે, મને બધું આવડે છે એવું ખાલી રાખવાની જરૂર નથી. જો ન ખબર હોય તો આપણે ઘણી બધી જાતથી આપણે નોલેજ મેળવી શકીએ છીએ, એડ્યુકેશન મેળવી શકીએ છીએ અને કોઈની હેલ્પ પણ લઈ શકીએ છીએ, જેથી આપણા પૈસા આપણા માટે ગ્રો કરતા રહે. કલ્પેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC પર. મની મેનેજર માટે બસ આટલું જ, પણ તમે જોતા રહો CNBC. નમસ્કાર.